ગુજરાતના સૌથી બીજા મોટા શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. તરબ ધામ ખાતે હૈયે હૈયું દળાય એવું માનવ મહેરામણ પણ ઉમટ્યું છે, ત્યારે આસ્થાના મિનિકુંભમાં સેવાનું ભાથું બાંધવા વન વિહોતર અને કૃષ્ણા ગ્રુપ પાટણના ભાઈઓ અને બહેનો જોડાયા છે. મહેસાણાના વાળીના તરફધામ ખાતે ભવ્યાતિ ભવ્ય શિવ મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે ભવ્ય ધામધૂમપૂર્વકથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે પૂજ્ય ભા એટલે કે બળદેવગીરી બાપુનું એક સ્વપ્ન હતું કે ભવ્ય શિવધામ બને અને તેને પૂર્ણ કર્યું છે, એ સ્વપ્નને સાકાર કર્યું છે પૂજ્ય જયરામગીરી બાપુ. અને અત્યારે તરફધામની અંદર અત્યારે આસ્થાનો એક મહાકુંભ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે અલગ અલગ રાજ્યમાંથી, અલગ અલગ ખૂણામાંથી, રાજ્યભરના ખૂણે ખૂણેથી, વાડાવાહ અને નેહડેથી અહીંયા જ્યારે માલધારી સમાજ નાથ વિહોતર જ્યારે અહીંયા પધાર્યો છે ત્યારે તેઓ આસ્થાના મહાકુંભની અંદર સેવાનું પણ એક પાથું બાંધી જવા માટે તત્પર છે. ત્યારે આપણી સાથે વન વિહોતર ગ્રુપ એટલે અને કૃષ્ણા ગ્રુપ એટલે આ જે બે માલધારી સમાજ, રબારી સમાજની જે અલગ અલગ જે સંસ્થાઓ છે એની સાથે સંકળાયેલા, ઉપરાંત જે સરકારી વિભાગોની અંદર સેવા બજાવતા કર્મચારી મિત્રો છે, નિવૃત્ત કર્મચારીઓ છે કે જેઓ આની અંદર સેવાનું એક પાથું બાંધવા માટે આજે અહીં આવ્યા છે, ત્યારે આપણે તેમની સાથે જ વાત કરીશું કે આસ્થાના આ મહાકુંભની અંદર તેઓ કયા પ્રકારની સેવા બજાવે છે અને અહીંયા આવનાર જે ભક્તો છે કે જેઓ વાળીના ધામની અંદર પૂજ્ય ભાનું જે સપનું અત્યારે જે સાકાર થઈ રહ્યું છે, 900 વર્ષથી જે આ તપોભૂમિ છે તેનું તપ, ધર્મ અને સત્ય અહીંયા જે પ્રમાણે ચાલી રહ્યું છે અને નાત વિહોતરને જ્યારે પાયે અલગ અલગ સ્વપ્ન તેમના જે હતા કે નાત વિહોતર વ્યસન મુક્ત બને, શિક્ષિત બને અને શિક્ષિત સમાજ બને અને સમાજ આગળ વધે, ત્યારે અહીંયા શિક્ષિત સમાજ પૈકીના જ અહીંયા જે યુવાનો છે, વડીલો છે, તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ પૂજ્ય ભાનું સપનું આજે જ્યારે સાકાર થઈ રહ્યું છે ત્યારે તેઓ કેવી ગૌરવ અનુભવે છે, તેમને કેવા પ્રકારનો અહેસાસ થઈ રહ્યો છે. તો આપની સાથે જે એક મિત્ર છે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું. તો તમારું નામ શું છે પહેલા તો? સદાભાઈ દેસાઈ, ચાણસમાના વતની છું, ગામીટોદા. અત્યારે જે ભાનું સ્વપ્ન છે તે પૂર્ણ થઈ રહ્યું છે, ભવ્ય શિવધામ બની ચૂક્યું છે, માલધારી સમાજ અહીંયા નાત વિહોતર અહીંયા ઉમટી પડ્યો છે, આપ પણ અહીંયા સેવાની અંદર જોડાયા છો, તો આપ કયા પ્રકારની સેવાઓ આપો છો, નાત વિહોતરને કયા પ્રકારનો ભાવથી આવકારો આપો છો તે અંગે આપનું શું કહેશો? આપણે સૌ જાણીએ છીએ કે વાડીનાથની જે શિવયાત્રા છે, ભારત પૂરા ભારતમાં ભ્રમણ કરીને આવી અને આખા ભારતમાં, ગુજરાત સિવાય પણ એવો માહોલ શિવમય બન્યો છે. ત્યારે એક મહિના પહેલાં અમારા પાટણ કૃષ્ણા ગ્રુપને એક દાયિત્વ મળ્યું હતું કે ઉતારા વ્યવસ્થા છે કે જ્યાંથી 5,000 થી 10,000 લોકો રોકાઈ શકે એવી વ્યવસ્થા કરવાની છે, એની જવાબદારી અમારા કૃષ્ણા ગ્રુપના ભાગે આવી હતી અને અમે બધા સ્વયંસેવકોએ એ ખભે ઉપાડી લીધી હતી અને સ્વીકારી લીધી હતી. લગભગ આ વ્યવસ્થા 15 દિવસ પહેલાંથી શરૂ કરી, ત્યારથી જે સ્વયંસેવકોની નોંધણી ચાલુ છે એમાં લગભગ અમે 800 સ્વયંસેવકો અહીંયા સેવા આપીએ છીએ. જે સ્વયંસેવકોને જેવી અનુકૂળતા છે એ પ્રમાણે આવે છે, કોઈ 7 દિવસ ફાળવ્યા છે, કોઈએ 2 દિવસ ફાળવ્યા છે, કોઈ નોકરિયાત વર્ગ છે તો એ રાત્રિના સમય દરમિયાન પણ સેવા આપે છે, અને જે પણ શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે એને રાતે અમે 12 ડોમ વ્યવસ્થા કરી છે. જો કે 2 દિવસ 12 ડોમ પણ ફૂલ થઈ ગયા હોવાથી અમે એક્સ્ટ્રા પણ મંડપની વ્યવસ્થા કરી છે, જ્યાં લાઇટ, પાણી, નાવા ધોવાની વ્યવસ્થા સાથે ચા પાણી સાથે અહીંયા ગાદલા વાદલા બધું એકદમ આરામદાયક સગવડ છે. અને સ્વયંસેવકો ખડે પગે ઊભા રહી અને શ્રદ્ધાળુઓને કઈ રીતે અમને એમ કે ઉમળકાભેર આવકારીએ એ રીતે સેવા કરી રહ્યા છે અને દરેકનો ઉત્સાહ અને દરેકનું મન શિવમય બની રહ્યું છે. બિલકુલ, અત્યારે માહોલ આખો શિવમય છે, જ્યારે અહીંયા ન માત્ર પુરુષો પણ મહિલાઓ, નાના બાળકોથી લઈને નેહડેથી અલગ અલગ લોકો જ્યારે અહીંયા શિવધામની અંદર ઉમટ્યા હોય, અહીંયા ભક્તિનો અનેરો સાગર, મહાસાગર ઉમટ્યો હોય, ત્યારે મહિલાઓ પણ સ્વયંસેવક તરીકે અહીંયા જોડાય છે. અને સૌથી મોટી વાત એ છે કે અહીંયા મહિલા જે ભાવિક ભક્તો આવે છે તેમની સેવા માટે મહિલા સ્વયંસેવકો પણ અહીંયા કામ કરીએ છીએ, તેઓ પણ ક્યાંક ને ક્યાંક પરિવાર સાથે, નોકરીઓ સાથે, સંસ્થાઓ સાથે સંકળાયેલ છે, તેમ છતાં અનોખા શિવ માહોલની અંદર તેઓ સેવાનો ભાવ લઈને અહીં આવ્યા છે. તો આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ મહિલાઓને લઈને કયા પ્રકારની સેવાઓ અત્યારે તેઓ આપી રહ્યા છે અહીં અખાડા ખાતે. શું નામ છે તમારું? મારું નામ રબારી લાડુબેન, વાઘપુરા, તાલુકો સમી, જિલ્લો પાટણ. હું કૃષ્ણા ગ્રુપમાંથી આવું છું. અહીંયા આપણને બધાને ખબર જ છે કે જે શ્રદ્ધાળુઓ આવે છે એમને અગવડ ભળી ના રહે એ માટે અમે સગવડ કરીએ છીએ. જો પણ કંઈ કોઈને કાંઈ તકલીફ પડે તો અમે ખડા પગે ઊભા છીએ અને બાપુનું સપનું છે એ અમારે સાકાર કરવા માટે અમે બધા બહેનો સાથ દઈએ છીએ. કૃષ્ણા ગ્રુપ હોસ્ટેલ અને બધી બહેનો જે જોબ કરે છે એ નાઇટમાં આવે છે અને જે જોબ નથી કરતા એ 7-7 દિવસ ત્યાં ઉભા રહીને તેમના ખડા પગે સેવા કરવાની છે.
તો બહેનો માટે પણ ખાસ વ્યવસ્થા છે, એટલે અહીંયા ગુજરાતભરમાંથી ખૂણે ખૂણેથી આવેલા લોકો માટે ઘણી બધી સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે ગુજરાતનું સૌથી બીજું મોટું શિવ મંદિર સોમનાથ બાદનું છે તે અહીં તરફધામ ખાતે બન્યું છે. એક એ પ્રમાણે આપણે કહીએ તો સૌરાષ્ટ્રે સોમનાથ અને હવે ઉત્તરે વાળીનાથ ભગવાન, એટલે કે આગામી આ 900 વર્ષથી જે આ ભૂમિ છે જેનું જે તપ છે તપી રહ્યું છે, ધર્મની જે ધજા લઈ રહી છે અને પૂજ્ય ભાનુ એટલે કે બળદેવગીરી બાપુનું જે સ્વપ્ન હતું એ સાકાર થવા જઈ રહ્યું છે. અને 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાનના હસ્તે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અહીં સંપન્ન થશે ત્યારે ન માત્ર માલધારી સમાજ પરંતુ અહીંયા આસ્થા ધરાવતા તમામ સમાજ અને હિન્દુ ધર્મ ઉપરાંતના જે ધર્મપ્રેમી જનતા છે તેમાં અનેરો અત્યારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે વિજયકુમાર દેસાઈ, ગુજરાત ફર્સ્ટ, વાળીનાથ.